હેલો નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનો ઓડિયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજના દિવસે આપણે ખૂબ સુંદર મજાની જગ્યાના દર્શન કરવા માટે આવ્યા છીએ. મિત્રો, આ જગ્યા ઉપર ભગવાન ભોળાનાથનું મંદિર જે છે એ એક પહાડ ઉપર આવેલું છે. જનરલી આમ જોવા જાય તો જંગલ વિસ્તારમાં ભગવાન ભોળાનાથના મંદિરો હોય છે, પરંતુ આ એક એવી જગ્યા છે કે જે જગ્યા પર એક પર્વત ઉપર ભગવાન ભોળાનાથ બિરાજમાન છે. સોમૈયા મહાદેવનું મંદિર કહેવામાં આવે છે અને સોમનાથ મહાદેવનું મંદિર પણ કહેવામાં આવે છે. તો આજે ખૂબ જ સુંદર જગ્યા છે, એના વિશે આજે વાત કરવી છે. આ જગ્યા સાથે જોગીદાસ ખુમાણનો ઇતિહાસ જોડાયેલો છે અને સ્વયંભૂ ભગવાન ભોળાનાથનું શિવલિંગ આ જગ્યા પર છે. તો સાથે મળીને આજે આપણા દર્શન કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. અને આજનો વિડીયો શરૂ કરતા પહેલાં જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ. ચાલો શરૂ કરીએ આજની આ ખૂબ જ સુંદર જગ્યા વિશે. ઉપર દર્શને જવા માટે તમારે એપ્રોક્સ 450 થી 400 પગથિયા ચડીને આગળ જવું પડે છે અને ઘણા બધા લોકો આપણે જોઈ શકીએ છીએ કે આ જગ્યા પર દર્શન માટે આવ્યા છે. સાથે મળીને આપણે પણ દર્શન કરીશું. અને વર્ષા ઋતુ દરમિયાન આ જગ્યા જે છે સોળે કળાએ ખીલેલી હોય છે. આરા દિવસોમાં પબ્લિક ઓછું જોવા મળતું હોય છે, પણ શ્રાવણ મહિના દરમિયાન આ જગ્યા પર પૂરજોરમાં પબ્લિક આવતું હોય છે. એક શ્રાવણ મહિનો જ્યારે પૂરો થાય છે ત્યારે આશરે 1 થી 2 લાખ લોકો આ જગ્યા પર દર્શન કરવા માટે આવતા હોય છે. અને આ રીતની કંઈક જગ્યા છે. હજી ઉપર જઈને આપણે ખૂબ સરસ મજાના દર્શન કરવાના છે. ફ્રેન્ડ્સ, આ જગ્યા વિશે વધારે વાત કરું ને તો મહાન બારોટિયા એવા જોગદાસ ખુમાણ, એમનો ઇતિહાસ પણ આ જગ્યા સાથે જોડાયેલો છે. ઉપર જઈએ, મહાદેવનું દર્શન કરીએ અને ત્યારબાદ આ ઇતિહાસથી પણ આપણે વાકેફ થશું. સ્વયંભૂ ભગવાન ભોળાનાથની શિવલિંગ આવેલી છે. આ જગ્યા પર જોગીદાસ ખુમાણનું મેં અગાઉ કીધું એમ ઇતિહાસ જોડાયેલો છે અને અમુક એવી ગુફાઓ આવેલી છે. જ્યારે આ જોગીદાસ ખુમાણ આ જગ્યા પર હતા ત્યારે એ ગુફાનો ઉપયોગ કરીને જ આ જગ્યા પર વસવાટ કરતા. તો ખૂબ જ દુર્લભ એવો આ પર્વત છે અને પર્વતમાં આપણે આગળ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. હર હર મહાદેવ. જોગીદાસ કુમાણે બધી ગાયો પૂરી. અહીંયા ગુફા પણ છે એવું કહેવામાં આવે છે. એ બધું ત્યાં જ. શું નામ આપનું? લાલાભાઈ. લાલાભાઈ, થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, સામેની બાજુએ જોગીદાસ ખુમાણનું જે કંઈ પણ ઇતિહાસ રિલેટેડ વસ્તુઓ છે બધી ત્યાં છે, પણ એ પહેલાં આપણે ભગવાન ભોળાનાથને દર્શન કરીએ. જે સામેની બાજુએ છે, બે મોટા પથ્થર છે, મોટા પહાડ છે, પહાડની વચ્ચે ભગવાન ભોળાનાથનું મંદિર આવેલું છે. તો સાથે મળીને આ સ્વયંભૂ શિવલિંગના દર્શન કરીએ. મિત્રો, અત્યારે આપણે સર્વે ભગવાન ભોળાનાથના દર્શન કરી રહ્યા છીએ. આ જગ્યા પર સ્વયંભૂ શિવલિંગ છે અને એક માન્યતા એવી પણ છે કે આ જગ્યા પર મહાન બારવટિયા એવા જોગીદાસ ખુમાણ ભગવાન ભોળાનાથની આરાધના પણ કરતા હતા. મિત્રો, આ દર્શન થઈ ગયા બાદ આપણે એ જગ્યા ઉપર જવાનું છે કે જે જગ્યા ઉપર સ્વયં બારવટિયાઓ વસવાટ કરતા હતા, તેમજ એ જગ્યા ઉપર છુપાતા હતા. તો એ તમામ વસ્તુ, તમામ જગ્યા તમારી સાથે શેર કરવાની છે. અત્યારે તમે જે રસ્તો જોઈ રહ્યા છો એ એટલો જ અઘરો રસ્તો છે. ફ્રેન્ડ્સ, જેટલું ધાર્યું હતું ને એટલું જ મુશ્કેલ છે. આ જગ્યા પર જંગલમાંથી થઈને, ખીણમાંથી થઈને જવાનું છે. હોપ ફોર ધ બેસ્ટ કે સહી સલામત આપણે ત્યાં પહોંચી જઈએ અને સહી સલામત પાછા રિટર્ન આવી જઈએ, કેમકે રસ્તો તમે જોઈ શકો છો કેટલો ખતરનાક છે. આમાં
આ જગ્યા ઉપર ક્યારે કયું વન્ય પ્રાણી આવી જાય એનું કોઈ નક્કી નથી. ખૂબ જ મુશ્કેલીથી ભરેલો આ રસ્તો અને જઈ રહ્યા છીએ આપણે સૌ દર્શન કરવા માટે. તો તમે જોડાયેલ રહેજો. ફ્રેન્ડ્સ, અત્યારે પહાડની નીચેના ભાગમાં છીએ, હવે આપણે અહીંથી ઉપર ચડીશું. ચલો. ફ્રેન્ડ્સ, તમે જુઓ છો એ રીતે ઘણા બધા લોકો આ જગ્યા પર દર્શને આવ્યા છે અને જે ઇતિહાસ જોડાયેલો છે આ જગ્યા પર જોગીદાસ કુમાણ બાપુનો, એનાથી ઘણા બધા લોકો વાકેફ છે. આ જગ્યા પર દર્શને આવતા દરેક વ્યક્તિ એ જાણતા હોય છે. ફ્રેન્ડ્સ, જેટલું વિચાર્યું હતું એનાથી વધારે ડિફિકલ્ટ છે. અને તમે વિચાર કરો સાહેબ, જે બારવડિયાઓ થઈ ગયા છે આવી જગ્યા ઉપર પોતાનું જીવન નિર્વાહ કરેલું છે, આવી જગ્યા ઉપર છુપાયેલા રહેતા હોય, અને ગજબ જગ્યા છે સાહેબ. એક સામાન્ય માણસ માટે આ જગ્યા પર રહેવું ખૂબ જ અઘરું છે. સામેની બાજુએ જોવો છો ને, એ ધજા છે ભગવાન ભોળાનાથની, દર અમાસે એ બદલવામાં આવતી હોય છે. તો ભાવિકો ત્યાં દર્શન કરીને ત્યાં પણ જાય છે અને આ જગ્યા પર પણ આવે છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શું કહેશો આ જગ્યા વિશે? આ છે જોગીદાસ કુમાણ. જોગીદાસ કુમાણને અહીંયા શિવલિંગની સ્થાપના કરી. બરોબર. પછી એ બારવટે ચડ્યા હતા. સાવરકુંડલા જોતું હતું એને, અને મહારાજા ભાવનગરના પાતાભાઈ એને એની આટલું થઈને બારવટું ખેલ્યું. પછી આવા ડુંગરામાં ને એમ રહેતા હતા. ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ એ જગ્યા ઉપર કે જે જગ્યા ઉપર ઘણા સમય સુધી જોગીદાસ કુમાણે વસવાટ કર્યો હતો. આ જગ્યા ઉપર ઘણા બધા અવશેષો, ઘણા બધા ચિહ્નો મળી આવ્યા છે કે જે સાબિત કરે છે કે આ જગ્યા પર જોગીદાસ કુમાણ સ્વયં હતા. તો ફાઇનલી પહોંચ્યા છીએ આ જગ્યા ઉપર, અને ક્યાંથી જવું એ ખબર નથી પડતી, આ પથ્થર ઉપરથી જ જઈએ. ફાઇનલી આપણે ટોપ ઉપર પહોંચી ગયા છીએ અને અહીંથી તમે જોઈ શકો છો કે કઈ રીતનો નજારો છે. જોરદાર. સામેની બાજુએ જે મંદિર આવેલું છે એના દર્શન કરીએ આપણે. ફ્રેન્ડ્સ, આપણે આ જગ્યા ઉપર પહોંચ્યા, ટોપ ઉપર આવ્યા છીએ, તમને માતાજીનું મંદિરના દર્શન કરાવ્યા છે. હજી આગળ જોગીદાસ કુમાણની ઘણી બધી જગ્યાઓ છે જે તમને દેખાડવાની છે, પણ એ પહેલાં આ દીકરીઓ જે છે ક્યારની પાછળ પડી છે કે અમારે બ્લોગમાં આવું છે, તો આપણે એમને નાદ કરાવી દઈએ હર હર મહાદેવનો. હર હર મહાદેવ. હજી એકવાર. હજી એકવાર. હર હર મહાદેવ. આ મોજ છે ભાઈ. જોગીદાસ કુમાણે શણેલી દિવાલ છે, એક રાત ને એક દિવસમાં શણેલી. આ જે દિવાલ છે એ એક રાત અને એક દિવસમાં શણેલી, અને એકલા વ્યક્તિ કે એના સાથીદારો હતા. સાથીદારો એક જ રાત ને એક જ દિવસમાં શણેલી. વાહ. અહીંથી આમ ઠેઠોળા પાણી સુધી છે. ત્યાં પણ સામે કંઈક લાગે છે, તે શું છે? સુરધન દાદા. સુરધન દાદા. ઓકે. સુતારના. બરોબર બરોબર. ઓકે. બોલો ધજાગરો. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે જે દિવાલ જોઈ રહ્યા છીએ એ જોગીદાસ કુમાણ દ્વારા એક રાત અને એક દિવસમાં પ્રિપેર કરવામાં આવી હતી, બનાવવામાં આવી હતી. આ જ દિવાલ છે.
ફ્રેન્ડ્સ, અહીંના લોકોના કહ્યા મુજબ આ જગ્યા ઉપર જોગીદાસ ખુમાણ, જે મહાન બારવાડિયા થઈ ગયા છે, એમના ઘોડાના પગનું ડાબલું આ જગ્યા ઉપર છપાયેલું છે. અને આજ દિન સુધી જ્યારે જ્યારે લોકો આ જગ્યાના દર્શન આવે છે ત્યારે આ જગ્યાની મુલાકાત જરૂર કરતા હોય છે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ એ જ જગ્યા કે જે જગ્યા પર જોગીદાસ ખુમાણના ઘોડાનું ડાબલું ફસાયું હતું, છપાયું હતું, એ જગ્યાના દર્શન કરવા માટે. મંદિરથી થોડા દૂર આ જગ્યા આવેલી છે, તો ચાલો સાથે મળીને આ સરસ મજાની જગ્યાના દર્શન કરીએ. મિત્રો, અત્યારે જે જમીન ઉપર તમને ખાડા જેવું દેખાય છે એ જ જગ્યા એવું માનવામાં આવે છે કે જોગીદાસ ખુમાણના ઘોડાનું પગલું આ જગ્યા ઉપર ફસાયું હતું, ડાબલું આ જગ્યા ઉપર ફસાયું હતું, જે આપણે દર્શન કરી રહ્યા છીએ. એક માન્યતા એવી પણ છે કે આ ડાબલું જે છે એમાં પાણી ક્યારેય સુકાતું નથી. તો ખૂબ જ અદ્ભુત એવી જગ્યા છે. આશા છે કે આ જોગીદાસ ખુમાણની જગ્યા આપણે ખૂબ જ ગમી હશે. ફ્રેન્ડ્સ, આ જગ્યાના મારા અનુભવની વાત કરું ને તો આવો અનુભવ પહેલી વાર થયો છે. આ જગ્યા ઉપર આવીને જે પોઝિટિવ એનર્જી મળી છે તે ખરેખર અલૌકિક છે. આ જગ્યા પર એડવેન્ચર ભર્યું વાતાવરણ પણ છે. મહાદેવના સાનિધ્યમાં જ્યારે તમે દર્શન કરો છો અને જ્યારે એક જંગલ ક્રોસ કરીને બીજી પહાડી ઉપર જોગીદાસ ખુમાણની જગ્યા જોવા માટે જાઓ છો, તો એ જંગલમાંથી પાસ થવું, એ જોગીદાસ ખુમાણની જગ્યાએ પહોંચવું, એ અનુભવ શબ્દોમાં વર્ણવવો ખૂબ જ મુશ્કેલ છે. સાહસિકતા ભર્યા વિડીયોમાં જો આપને મજા આવી હોય તો લોકો સાથે વિડીયો શેર કરજો અને જરૂરથી સોમૈયા મહાદેવની મુલાકાત લેજો. આ જગ્યાનું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, જરૂરથી મુલાકાત લેજો. ધન્યવાદ.